નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો આજે હું તમારી સાથે સરસ બેગ શેર કરી રહી છું જેને મેં ડીમાર્ટમાં જોઈ હતી એ બેગની પ્રાઇસ ચારસો ને ઓગણપચાસ રૂપિયા હતી પણ મને થયું કે હું એને ઘરે બહુ જ ઓછા ખર્ચમાં બનાવી શકું છું તો સુ કરવા મારે મોંઘી લેવી તો જો મેં મારી પાસે જે કપડાં પડ્યા હતા એનામાં જોયું શોધ્યા તો મને એનામાં જ લાગતું વળગતું એક કપડું મળી ગયું આ કપડાઓ છે ને હું જ્યારે પણ માર્કેટમાં જાઉં ત્યારે જે સસ્તામાં કપડાં મળતા હોય ત્યારે ખરીદી લઉં છું મને આ બનાવવા માટે સ્પેશિયલ કપડું જોઈએ છે તો ત્યારે ખરીદવું એવું નથી હોતું મને સારું લાગે તો હું કપડું ખરીદીને ઘરે રાખી દેતી હોઉં છું હવે જો આ કપડું મારી પાસે એને જ મળતું મળી ગયું છે અને આ કપડું મને માત્ર ચાલીસ રૂપિયામાં મળ્યું હતું અને આ બેગ બનાવવા માટે મારે અડધો મીટરથી થોડુંક વધારે કપડું લઈશ હું અડધો મીટર પણ લઈ શકતી હતી પણ મને થોડી વધારે મોટી સાઇઝની બેગ બનાવી હતી તો જો આને મેં વાળીને રાખ્યું છે કપડાંને અને એક સાઈડથી આ એકવીસ ઇંચ છે આ તો બીજી સાઈડથી પણ મેં એકવીસ ઇંચ પર માર્ક કરી લીધું છે હવે જો આવી રીતના મેં સીધી લાઇન ડ્રો કરી લીધી છે હવે ત્યાંથી આપણે એને કાપી લેવાનું છે તો જો અહીંથી મેં એને કટ કરી લીધું છે હવે એના જ માપનું આપણે ફોમ અને અસ્તર લેવાનું છે તો ફોર્મનું પ્રાઇસ હું તમને કહી દઉં તો સાઠથી પચાસ રૂપિયામાં એક સીટ મળતી હોય છે તો આખી સીટ આપણે અહીં નહીં વપરાય તો લગભગ મારો પચીસ રૂપિયાનો ખર્ચ અહીં ફોર્મમાં થશે અને તમારી પાસે જો ફોર્મ ન હોય તો તમે રાઈસ બેગનો ઉપયોગ કરી શકો છો એટલે ફોર્મનો ખર્ચ પણ તમને બચી જશે અને જો તમારી પાસે નોન વન ન હોય તો એની જગ્યાએ તમે કોઈ પણ સાદા કપડાનો અસ્તર માટે ઉપયોગ કરી શકો છો હવે વેન પણ પચાસ રૂપિયા સમથિંગમાં જ એક મીટર મળતું હોય છે પણ એની લંબાઈ ખૂબ વધારે હોય છે તો એઝ અસ્તર એ ખૂબ સસ્તું પડતું હોય છે અને લુક પણ સારો રેડીમેડ જેવો આવી જાય તો જો અહીં મારું લગભગ વીસ રૂપિયાથી પણ ઓછું વપરાયું છે નોન વેન છતાં પણ હું વીસ રૂપિયા કાઉન્ટ કરું છું તો ત્રીસ રૂપિયા કપડાંના વીસ રૂપિયા મારા નોન વેનના એટલે પચાસ રૂપિયા અને ફોમના મારા પચીસ રૂપિયા એટલે પંચોતેર રૂપિયા અને ચેન અને રનન મને થશે દસ રૂપિયાના એટલે મને પંચ્યાસી રૂપિયામાં સમથિંગ આ બેગ મારી તૈયારી તૈયાર થઈ જશે તો જો આ ત્રણેય વસ્તુને મેં એક જ માપે કાપી અને આવી રીતના સેટ કરીને ચારે બાજુ સિલાઈ કરી અને વચ્ચમાં પણ બંને બાજુએથી સિલાઈઓ કરી અને ક્વિટ બનાવી લીધા છે તો એક આ મોટો પીસ આપણી પાસે તૈયાર છે હવે આ પીસને આપણે વચ્ચેથી વાળીને આવી રીતના રાખવાનું છે અને સાઈડમાંથી આપણે માર્ક કરશું તો જો જે બંધ સાઈડ છે ત્યાં પણ આપણે માર્ક કરવાનું છે તો ત્રણ ઇંચ પર આવી રીતના હું એક સાઈડથી માર્ક કરીશ પછી બીજી બાજુએથી પણ ત્રણ ઇંચ પર આપણે માર્ક કરી લેવાનું છે અને આ બંને માર્કિંગને પોઈન્ટને જોઈન્ટ કરીને આવું બોક્સ બનાવવાનું છે હવે આ બોક્સને આપણે કટ કરી લેશું બીજી બાજુએ પણ આપણે આવી જ રીતના કટ કરવાનું છે તો જે કટ કરેલો હિસ્સો હતો એનો જ ઉપયોગ કરીને મેં કટ કરી લીધું છે હવે આ બંને કોર્નરને આપણે આવી રીતના સીધી લાઇન ડ્રો કરીને માર્ક કરી લેશું એના પછી ત્યાંથી ઉપરની સાઈડ આપણે બાર ઇંચ પર માર્ક કરશું અને પછી ત્યાં પણ આપણે સીધી લાઈન ડ્રો કરી લેશું હવે મેં અહીંથી કટ કરી લીધું છે અને અહીં હું એક ઝીપ અટેચ કરવાની છું તો એના જમાં આપણી એટલે કે એકવીસ ઇંચની આપણે ઝીપ લેવાની છે ઝીપને આપણે કપડાંની ઉપર ઊંધું રાખશું અને સીધી સિલાઈ કરી લેશું એના પછી આપણે અહીં એને બીજી બાજુએ ફેરવવાની છે અને અહીં ઝીપને જો તમારે આવી રીતના દબાવવાની છે અને એક બાજુથી લઈ બીજી બાજુ સુધી સિલાઈ કરી લેવાની છે તો જુઓ અહીં આપણી ઝીપ પણ અટેચ થઈ ગઈ અને પ્રેસસ્ટીચ પણ થઈ ગઈ છે તો એકદમ સરસ ફિનિશિંગની સાથે આ એક બાજુ પર તૈયાર છે હવે એને આપણે સીધું રાખશું અને એના ઉપર કટ કરેલા બીજા ભાગને ઊંધો રાખશું અને અહીં પણ આપણે સીધી સિલાઈ કરી લેશું અને જેમ પ્રેસ બીજી બાજુ કરી હતી એમ અહીં પણ કરીને તૈયાર કરી લેશું એના પછી મેં બે રનર લીધા છે બંને બાજુથી એક એક રનરને હું એડ કરીશ અને પછી આપણે એને આવી રીતના ઉલટું રાખવાનું છે અને જે માર્કિંગ કર્યું હતું ત્યાંથી લઈ અને ઉપર સુધીનું આપણું કપડું અસ્તર માટે લેવાનું જો થોડુંક કપડું ઓછું હોય તો પણ ચાલે હવે જે માર્કિંગ કરી હતી ત્યાં આપણે આવી રીતના કપડાને વાળીને રાખશું અને સીધી સિલાઈ કરવાની છે એના પછી ઉપરની બાજુએ ચેનથી બે ઇંચ વધારે મેં કપડું લીધું છે અને ત્યાં પણ વાળીને સિલાઈ કરી લીધી છે હવે બંને બાજુ સિલાઈ થઈ ગઈ એના પછી બચેલી બંને બાજુએ પણ મેં સિલાઈ કરી અને એને ફિક્સ કરી લીધું છે હવે આ કપડાને મેં આવી રીતના વચ્ચેથી વાળ્યું છે જે તૈયાર ભાગ છે એને અને આપણે અહીં એનો સેન્ટર કાઢવાનું છે તો આવી રીતના જો વાળીને રાખી અને પછી મેં ચોકથી માર્કિંગ કરી લીધી છે તો એકદમ સેન્ટરમાં માર્કિંગ થઈ ગઈ હવે એને મેં ડાર્ક કરી લીધી છે અને અહીં હું સિલાઈ કરી લઈશ સિલાઈ કરતી વખતે બંને રનરને બંને બાજુએ રાખવાના છે અને પછી વચ્ચે એકદમ અહીંયા રફુ કરીને આપણે મજબૂત સિલાઈ કરી લેવાની છે ચેન પાસે તો જો આપણા બંને પોકેટ અહીં સેપરેટ થઈ ગયા તો બહુ ઓછી મહેનતમાં તમે આવી રીતના બે પોકેટ બનાવી શકો છો હવે મેં બ્લેક કપડાંથી સ્ટ્રેપ બનાવી લીધી છે એ કપડાની સાથે મિક્સ એન્ડ મેચ કરતો તમે કોઈ પણ કલર વાપરી શકો સ્ટ્રેપની લંબાઈ મેં છવ્વીસ ઇંચ લીધી છે તમે તમારા હિસાબથી ઓછી કે વધુ કરી શકો છો હવે જે સેન્ટર હતું એની બંને બાજુએ ચાર ઇંચ પર માર્ક આવી રીતના આપણે જે રેડી રેડિસ્ટ્રેપ કરી છે એને અટેચ કરી લેશું તો બંને બાજુ પર મેં આ હેન્ડલને ને અટેચ કરી લીધા છે હવે આપણે એક બીજી ઝીપ લેશું એના જ માપની અને આ ઝીપને આપણે અહીં ઊંધી રાખીને અટેચ કરી લેશું એના પછી એને આપણે સીધી બાજુએ ફેરવશું અને એને આપણે આવી રીતના જેમ પહેલાં કરી હતું એમ અહીં પણ પ્રેસ્ટીચ કરી લેશું પણ હેન્ડલને આપણે ઉપરની તરફ ખેંચીને રાખવાનું છે તો અહીં મારું આ પ્રેસ્ટિચ થઈ ગઈ છે હવે બીજા ભાગને આપણે આવી રીતના આગળની તરફ ચેન ઉપર ખેંચી આવશું અને અહીં ચેનની બાજુએ બીજા કપડાને આપણે અટેચ કરીશું હવે ચેનને મેં આવી રીતના ઓપન કરી લીધી છે અને અહીં બીજી સાઈડ પણ આપણે પ્રેસ્ટિચ કરી લેશું તો જો અહીં આપણે પ્રેસ્ટીચ કરી લીધી છે હવે આપણે અહીં રનર એડ કરવાનું છે તો આવી રીતના આપણે પકડશું એને અને અહીં રનરને એડ કરી લેશું રનર એડ થઈ ગયું છે એના પછી બેગને આપણે ઊંધી કરી લેશું અને એની બંને બાજુ પર આપણે સિલાઈ કરવાની છે તો એક બાજુથી લઈ અને બીજી બાજુ સુધી આપણે સિલાઈ કરશું તો બંને બાજુ પર સિલાઈ થઈ ગઈ છે હવે મેં આવી નોનવનની સ્ટ્રીપ લીધી છે જેને હું અહીં આવી રીતના પકડીશ અને સિલાઈ કરીને અટેચ કરી લઈશ જો તમે નોનવન નથી વાપરતા તો કપડાંની પાઇપિંગ કરીને પણ રફ એજીસને ફિનિશ કરી શકો છો હવે એના કોર્નરને આપણે આવી રીતના પકડશું એટલે કે વાળશું અને પછી અહીં સિલાઈ કરી લેશું તો જો બંને કોર્નરને આપણે એવી જ રીતના પકડીને અહીં સિલાઈ કરી લેશું અને સાઈડમાં સ્ટ્રેપ અટેચ કરી હતી મેં એટલે કે સ્ટ્રીપને લગાવી હતી એવી જ રીતના નીચે લગાવીને ફિનિશ કરી લીધું છે હવે આ બેગને આપણે સીધું કરી લેશું તો મિત્રો તમે જોઈ શકો છો બહુ જ સરસ અને ત્રણ પોકેટ એટલે કે બે નાના અને એક મોટું મેઇન પોકેટવાળી આપણી બેગ બનીને તૈયાર છે એકદમ રેડીમેડ સ્ટાઇલ એ બની છે અને આનામાં તમે આઠથી દસ જોડી કપડાંને આરામથી રાખી શકો છો તો બહુ જ ઉપયોગી બેગ છે અને એકદમ ઓછા ખર્ચમાં મેક્ઝિમમ તમે સો રૂપિયામાં એને તૈયાર કરી શકો છો તો કેવો લાગ્યો તમને આજનો વિડીયો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો મને પર્સનલી આ બેગ બહુ જ સારી લાગી તમને પણ સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારે ને વધારે શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળશું આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ